જય સોમનાથ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા આપણા સૌના શ્રદ્ધેય લાલ કૃષ્ણ અડવાણીજી દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહજી શ્રીપદ નાયકજી અજય ભટ્ટજી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયજી ગુજરાતના ઉપમુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી જવાહરજી વાસણભાઈ લોકસભામાં મારા સાથી રાજેશભાઈ સોમનાથ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી પ્રવીણ લહેરીજી તમામ શ્રદ્ધાળુ દેવીઓ અને સજ્જનો હું આ પવિત્ર અવસરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયો છું પણ મનથી હું સ્વયં ભગવાન શ્રી સોમનાથના ચરણોમાં જ હોઉં તેવો અનુભવ કરી રહ્યો છું મારું સૌભાગ્ય છે કે સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે મને આ પવિત્ર સ્થળની સેવા કરવાની તક મળતી રહી છે આજે ફરી એકવાર આપણે સૌ આ પવિત્ર તીર્થના કાયાકલ્પના સાક્ષી બની રહ્યા છીએ આજે મને સમુદ્ર દર્શન તટ સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જીર્ણોદ્ધાર પછી નવા સ્વરૂપમાં જૂના સોમનાથ મંદિરનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે સાથે સાથે આજે પાર્વતી માતા મંદિરનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે આટલો પાવન સંયોગ અને સાથે પવિત્ર શ્રાવણ માસમાં હું માનું છું કે આ બધા માટે ભગવાન સોમનાથજીના આશીર્વાદની જ સિદ્ધિ છે હું આ અવસરે આપ સૌને ટ્રસ્ટના તમામ સભ્યો અને દેશ વિદેશમાં ભગવાન સોમનાથજીના કરોડો ભક્તો તરફથી શુભેચ્છા પાઠવું છું ખાસ કરીને આજે હું લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીના ચરણમાં પણ નમન કરું છું કે જેમણે પ્રાચીન ભારતના ગૌરવને પુનર્જીવિત કરવાની ઈચ્છાશક્તિ દેખાડી હતી સરદાર સાહેબ સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડાયેલું માનતા હતા આપણું એ સૌભાગ્ય છે કે આજે આઝાદીના પંચોતેરમાં વર્ષમાં આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે સરદાર સાહેબે કરેલા પ્રયાસોને સોમનાથ મંદિરને નવી ભવ્યતા આપી રહ્યા છીએ અહલ્યાબાઈ હોલકરને પણ પ્રણામ કરું છું કે તેમના વિશ્વાસના કારણે સોમનાથ સુધી કેટલાય મંદિરોનો જીર્ણોદ્ધાર થયો હતો પ્રાચીનતા અને આધુનિકતાનો જે સમન્વય તેમના જીવનમાં હતો તેને આજે દેશ આદર્શ સાથીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માંડીને કચ્છના કાયાકલ્પ સુધી પ્રવાસન સાથે જ્યારે આધુનિકતા જોડાય છે ત્યારે કેવા પરિણામો આવે છે તે ગુજરાતે નજીકથી જોયું છે તે દરેક કાલખંડની માંગ રહી છે કે આપણે ધાર્મિક પર્યટનની દિશામાં પણ નવી સંભાવનાઓ શોધતા રહીએ સ્થાનિક અર્થવ્યવસ્થા સાથે યાત્રાળુઓનો જે સંબંધ રહ્યો છે તેને વધુ મજબૂત કરીએ જે રીતે

જૂના સોમનાથ મંદિરના આકર્ષક સ્વરૂપનું પણ દર્શન કરશે નવા પાર્વતી મંદિરનું પણ દર્શન કરશે તેનાથી અહીંયા નવી તકો અને નવા રોજગારનું પણ સર્જન થશે અને આ સ્થળની દિવ્યતામાં પણ વધારો થશે એટલું જ નહીં પણ ટોમનેટ જેવા નિર્માણથી

એક તક પણ પ્રાપ્ત થશે સાથીઓ સોમનાથ તો સદીઓથી સદા શિવની ભૂમિ રહી છે અને આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે શમ કરોતી સહ શંકરહ આનો અર્થ એવો થાય છે કે જે કલ્યાણનું જે સિદ્ધિનું પ્રદાન કરે છે તે શિવ જ છે જે વિનાશમાં પણ વિકાસનું બીજ અંકુરિત કરે છે સંહારમાં પણ જન્મ આપે છે 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 એટલા માટે જ શિવ અવિનાશી અવ્યક્ત અને શિવ અનાદી છે અને એટલા માટે જ તો શિવને અનાદિ યોગી કહેવામાં આવ્યા છે એટલા માટે શિવમાં આપણી આસ્થા આપણે સમયની સીમાઓથી અળગા રહીને

તો તેને માત્ર મંદિર જ નથી દેખાતું જે માનવતાના મૂલ્યોની ઘોષણા કરી રહ્યું છે એક એવું સ્થળ કે જેને હજારો વર્ષો પહેલા આપણા ઋષિઓએ પ્રભાત ક્ષેત્ર એટલે કે પ્રકાશના જ્ઞાનના ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવતું હતું અને આજે પણ સમગ્ર વિશ્વની સામે તે આહવાન કરી રહ્યું છે કે સત્યને અસત્યથી હરાવી શકાતું નથી આસ્થાને આતંકથી કચડી શકાતી નથી આ મંદિરને

આજે માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વ માટે એક વિશ્વાસ છે અને એક આશ્વાસન પણ છે કે જે તોડનારી શક્તિઓ છે જે આતંકના બળ ઉપર સામ્રાજ્ય ઉભું કરવાની વિચારધારા છે તે કોઈ કાલખંડમાં થોડા સમય માટે ભલે હાવી થઈ જાય પણ તેનું અસ્તિત્વ ક્યારેય સ્થાયી હોતું નથી તે વધુ દિવસો સુધી માનવતાને દબાવી રાખી શકતું નથી આ બાબત જ્યારે આતંકીઓ સોમનાથ મંદિરને તોડી રહ્યા હતા તે સમયે જેટલી સાચી હતી તેટલી આજે પણ છે કે જ્યારે વિશ્વ આવી વિચારધારાઓથી આશંકિત છે સાથીઓ આપણે સૌ જાણીએ છીએ કે સોમનાથ મંદિરના પુનઃ નિર્માણથી માંડીને ભવ્ય વિકાસની આ યાત્રા માત્ર થોડાક વર્ષો અથવા થોડાક દાયકાઓનું પરિણામ નથી તે સદીઓની અને વૈચારિક નિરંતરતાનું પરિણામ છે સરદાર વલ્લભભાઈ પટેલ અને કે એમ મુનશી જેવા મહાનુભાવોએ આ અભિયાન માટે આઝાદી પછી પણ કઠણાઈઓનો સામનો કર્યો છે પરંતુ આખરે ઓગણીસો પચાસમાં સોમનાથ મંદિર આધુનિક ભારતના દિવ્ય સ્તંભ સ્વરૂપે સ્થાપિત થઈ ગયું હતું અને સૌહાર્દપૂર્ણ સમાધાનની કટિબદ્ધતાની સાથે આજે દેશ વધુ આગળ ધપી રહ્યો છે આજે રામ મંદિર સ્વરૂપે નવા ભારતના ગૌરવનો એક પ્રકાશિત સ્તંભ પણ ઊભો થઈ રહ્યો છે સાથીઓ આપણો બોધ હોવો જોઈએ કે ઇતિહાસમાંથી શીખીને વર્તમાનને સુધારવાનો એક નવું ભવિષ્ય બનાવવાનો એટલા માટે જ જ્યારે હું ભારત જોડો આંદોલનની વાત કરું છું ત્યારે તેની ભાવના કેવળ ભૌગોલિક અથવા તો વૈચારિક જોડાણ પૂરતી જ સીમિત હોતી નથી તે ભવિષ્યના ભારતના નિર્માણ માટે આપણને આપણા ભૂતકાળ સાથે જોડવાનો સંકલ્પ પણ છે આત્મવિશ્વાસની સાથે આપણે આપણે ભૂતકાળના ખંડેરો પર આધુનિક ભારતનું નિર્માણ કર્યું છે ભૂતકાળની પ્રેરણાઓને સજાવી છે જ્યારે રાજેન્દ્ર પ્રસાદજી સોમનાથ આવ્યા હતા ત્યારે તેમણે જે કહ્યું હતું તે આપણે હંમેશા યાદ રાખવાનું છે તેમણે કહ્યું હતું કે સદીઓ ભારત સોના અને ચાંદીનો ભંડાર હતો દુનિયાનો સોનાનો મોટો હિસ્સો તે વખતે ભારતના મંદિરોમાં જ હતો મારી નજરમાં સોમનાથનું પુનઃ નિર્માણ એ દિવસે પૂરું થશે કે જ્યારે તેના પાયા પર વિશાળ મંદિરની સાથે સાથે સમૃદ્ધ અને સંપન્ન ભારતનું ભવ્ય મંદિર પણ તૈયાર થઈ ચૂક્યું હશે સમૃદ્ધ ભારતનું તે ભવન કે જેનું પ્રતિક સોમનાથ મંદિર હશે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્રજી નું આ સપનું આપણા સૌ માટે ખૂબ મોટી ઇતિહાસ અને આસ્થાનો નો મૂળ ભાવ છે સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ આપણે ત્યાં દ્વાદશ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે તેની શરૂઆત સૌરાષ્ટ્રે સોમનાથમ સૌરાષ્ટ્રે સોમનાથમ ની સાથે સોમનાથ મંદિર થી જ શરૂ થાય છે પશ્ચિમમાં સોમનાથ અને નાગેશ્વરી થી માંડીને પૂર્વમાં બૈદ્યનાથ સુધી ઉત્તરમાં બાબા કેદારનાથથી માંડીને દક્ષિણમાં ભારતના અંતિમ છેડા પર બિરાજમાન શ્રી રામેશ્વર સુધી આ બાર જ્યોતિર્લિંગ સમગ્ર ભારતને એકબીજા સાથે પરોવવાનું કામ કરે છે એટલા માટે જ આપણા ચાર ધામની વ્યવસ્થા આપણી છપ્પન શક્તિપીઠની સંકલ્પના આપણા અલગ અલગ ખૂણાઓમાં અલગ અલગ તીર્થોની સ્થાપના આપણી રૂપરેખા વાસ્તવમાં એક ભારત શ્રેષ્ઠ ભાવનાની અભિવ્યક્તિ છે સદીઓથી દુનિયાને એ આશ્ચર્ય થતું રહ્યું છે કે આટલી વિવિધતાઓથી ભરેલું ભારત એક કેવી રીતે છે આપણે એક જૂથ કેવી રીતે છીએ પણ જ્યારે આપણે પૂર્વ થી હજારો કિલોમીટર ચાલીને પૂર્વ થી પશ્ચિમ સોમનાથ દર્શન કરનારા શ્રદ્ધાળુઓને જોઈએ છીએ ત્યારે અથવા તો દક્ષિણ ભારતના હજારો ભક્તોને કાશીની માટીને મસ્તક પર લગાવતા જોઈએ છીએ ત્યારે આપણે તે બાબતનો અહેસાસ થાય છે કે ભારતની તાકાત શું છે આપણે એકબીજાની ભાષા સમજતા ના હોઈએ તો પણ વેશભૂષા અલગ હોય તો પણ ખાણીપીણીની આદતો અલગ હોય છે પણ અહેસાસ હોય છે કે આપણે એક છીએ આપણી આ આધ્યાત્મિકતાએ આપણને સદીઓથી ભારતને એક સૂત્રમાં પરોવાનું પરસ્પર સંવાદ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને આપણા સૌની જવાબદારી તેને નિરંતર મજબૂત કરતા રહેવાની છે સાથીઓ આજે સમગ્ર દુનિયા ભારતના યોગ દર્શન આધ્યાત્મ અને સંસ્કૃતિ તરફ આકર્ષિત થઈ રહી છે આપણી નવી પેઢીમાં પણ હવે પોતાના મૂળ સાથે જોડાવાની નવી જાગૃતિ આવી છે એટલા માટે જ આપણે પ્રવાસન અને આધ્યાત્મિક પ્રવાસન ક્ષેત્રમાં આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંભાવનાઓ છે આ સંભાવનાઓને આકાર આપવા માટે દેશ આજે આધુનિક માળખાકીય સુવિધાઓ બનાવી રહ્યો છે પ્રાચીન ગૌરવને પુનર્જીવિત કરી રહ્યો છે રામાયણ સર્કિટના માધ્યમથી ભગવાન રામ સાથે જીવનને જોડતા નવા નવા સ્થળો અંગે જાણકારી મળી રહી છે ભગવાન રામ જે રીતે સમગ્ર ભારતના રામ છે આ સ્થળો ઉપર જઈને આપણને આજે અનુભવ કરવાની તક મળી રહી છે તેવી જ રીતે બુદ્ધ સર્કિટ સમગ્ર વિશ્વના બૌદ્ધ અનુયાયીઓને ભારતમાં આવવાની પર્યટન કરવાની સુવિધા પૂરી પાડી રહી છે આજે એ દિશામાં કામ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહ્યું છે આવી જ રીતે આપણા પ્રવાસન મંત્રાલયની સ્વદેશ દર્શન યોજના હેઠળ અલગ અલગ વિષયો પર ટુરિસ્ટ વિકસાવવામાં આવી રહી છે આ સર્કિટથી દેશના અનેક ઉપેક્ષિત વિસ્તારોમાં પણ પર્યટન અને વિકાસની તકો ઊભી થશે સાથીઓ આપણા પૂર્વજોની એટલી દૂર દ્રષ્ટિ હતી કે તેમણે દૂર દૂરના ક્ષેત્રોને પણ આપણી આસ્થા સાથે જોડવાનું કામ કર્યું છે તેમના પોતાપણાનો અનુભવ કરાવ્યો છે પરંતુ કમનસીબે જ્યારે આપણે સક્ષમ થયા જ્યારે આપણી પાસે આધુનિક ટેકનિક અને સાધનો આવ્યા ત્યારે આપણે તે વિસ્તારોને

ટનલ ઓર હાઈવેજ કા નિર્માણ હો વૈષ્ણવ દેવી મંદિર ની આસપાસ નો વિકાસ હોય કે પૂર્વોત્તર સુધી પહોંચી રહેલી હાઈટેક માળખાકીય સુવિધાઓ હોય આજે દેશમાં આપણા લોકો સાથેનું અંતર ઓછું થઈ રહ્યું છે એવી જ રીતે વર્ષ બે હજાર ચૌદમાં દેશે આ રીતે તીર્થસ્થાનોના વિકાસ માટે પ્રસાદ યોજનાની જાહેરાત કરી હતી આ યોજના હેઠળ દેશમાં આશરે ચાલીસ મોટા તીર્થ સ્થાનો આવી રહ્યા છે જેમાંથી પંદર યોજનાઓનું કામ પૂરું પણ કરવામાં આવ્યું છે ગુજરાતમાં પણ રૂપિયા સો કરોડથી વધુ રકમની ત્રણ યોજનાઓ પર પ્રસાદ યોજના હેઠળ કામ ચાલી રહ્યું છે ગુજરાતમાં સોમનાથ અને અન્ય પ્રવાસન સ્થળો અને શહેરોને પણ એકબીજા સાથે જોડવા માટે કનેક્ટિવિટી ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કોશિશ એ છે કે જ્યારે પર્યટક એક જગ્યાએ દર્શન કરવા આવે તો બીજા પર્યટક સ્થળો સુધી પણ જાય આ રીતે સમગ્ર દેશના

તેનું પરિણામ એ આવ્યું છે કે વર્ષ બે હજાર તેરમાં દેશ ટ્રાવેલ અને ટુરિઝમ કોમ્પિટિટિવનેસના ઇન્ડેક્સમાં પાસઠમાં સ્થાને હતું પાસઠમાં સ્થાને ત્યાંથી વર્ષ બે હજાર ઓગણીસમાં ચોત્રીસમાં સ્થાને આવી ગયું છે ચોત્રીસમાં આંતરરાષ્ટ્રીય પર્યટનને વેગ આપવા માટે દેશે આ સાત વર્ષમાં અનેક નીતિ વિષયક નિર્ણયો પણ કર્યા છે જેનો લાભ દેશને આજે થઈ રહ્યો છે દેશની ઈ વિઝા વ્યવસ્થા વિઝા ઓન અરાઈવલ જેવી વ્યવસ્થાઓને આગળ ધપાવવામાં આવી રહી છે અને વિઝાની ફી પણ ઓછી કરવામાં આવી છે આ રીતે પ્રવાસન ક્ષેત્રમાં હોસ્પિટાલિટી માટે લાગતો જીએસટી પણ ઓછો કરવામાં આવ્યો છે આનાથી પ્રવાસન ક્ષેત્રને ઘણો લાભ થશે અને કોવિડની અસરમાંથી બહાર નીકળવામાં પણ મદદ મળશે નિર્ણયો પર્યટકોની રૂચિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે જેમ કે કોઈ પર્યટક જ્યારે આવે છે ત્યારે તેનો ઉત્સાહ સાહસ માટે પણ હોય છે તેને ધ્યાનમાં રાખીને દેશમાં એકસો વીસ પર્વત શિખરોને ટ્રેકિંગ માટે ખોલવામાં આવ્યા છે પર્યટકોને નવા સ્થળે અસુવિધા ન થાય નવા સ્થળોની પૂરી જાણકારી મળે તે માટે કાર્યક્રમ તૈયાર કરીને ગાઈડ્સને પણ તાલીમ આપવામાં આવી રહી છે તેનાથી મોટી સંખ્યામાં રોજગારીની તકો પણ ઊભી થઈ છે સાથીઓ આપણા દેશની પરંપરા આપણને કપરા સમયમાંથી બહાર નીકળીને તકલીફને ભૂલીને આગળ ધપવા માટેની પ્રેરણા આપે છે આપણે પણ જોયું છે કે કોરોનાના આ સમયમાં પર્યટન લોકો માટે એક આશાનું કિરણ છે એટલા માટે જ આપણે પર્યટનના સ્વભાવ અને સંસ્કૃતિને સતત વિસ્તારી રહ્યા છીએ આગળ ધપાવી રહ્યા છીએ અને આપણે પણ આગળ વધવાનું છે પણ સાથે સાથે આપણે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણે જરૂરી સાવધાની અને જરૂરી બચાવનો પણ પૂરો ખ્યાલ રાખીએ મને વિશ્વાસ છે કે આ ભાવના સાથે દેશ આગળ ધપતો રહેશે અને આપણી પરંપરાઓ આપણું ગૌરવ આધુનિક ભારતના નિર્માણમાં આપણને દિશા દેખાડતું રહેશે ભગવાન સોમનાથના આશીર્વાદ આપણી ઉપર છવાયેલા રહે ગરીબમાં ગરીબનું કલ્યાણ કરવા માટે આપણે નવી નવી ક્ષમતા નવી નવી ઉર્જા આપણને પ્રાપ્ત થતી રહે કે જેથી સર્વના કલ્યાણનો માર્ગ આપણે સમર્પિત ભાવ સાથે સેવા કરવાના માધ્યમથી સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકીએ તેવી શુભકામનાઓ સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ જય સોમનાથ